जय श्री कृष्ण वाला विद्यार्थी मित्रों, काले एक सम तमने दाखलो गणवा माटे आपेलो हतो। आगळ उदाहरण नंबर बे, जय अने विजयना तारीख 31/3/17 ना रोजना काचा सर्वाया परथी उदाहरण नंबर बे पाना नंबर 48। जय अने विजयना 31/3/17 ना रोजना काचा सर्वाया परथी 31/3/17 ना रोज पूरा थता वर्षनुं सुधारेल व्यापार खातू, नफा नुकसान खातू, चालू खाता तथा पाकू सर्वे जरूरी हवाला ध्यानमां लई बनावो। मूड़ी खाता जय 80,000, विजय 60,000, चालू खाता जय 20,000, विजय 5,000, आखर स्टॉक 27,300, व्यापार खातू 30,900, हाथ पर रोकड़ 280, बैंक में चालू खाते जमा रकम 7,000, बैंक में बांधी मुदत खाते 40,000, देवादारो 18,400, पगार 18,500, फ्री होल्ड जमीन 60,000, प्लांट यंत्र 20,000, फर्निचर 5,000, कारखाना नो भाड़ो पट्टो 31/3/21 ना रोज पूरो थशे 30,000, 1/10/16 ना रोज विजय पासे थी लीधेली लोन 30,000, देवादार पर वटावनामत 380, घर खतनामत 1,000, वीमा प्रीमियम 1,000, प्रिंटिंग अने स्टेशनरी 600, लेणदारो 12,000, घर खत 200, जाहेरात खर्च 600, मुसाफरी खर्च 400, બંને બાજુના સરવાળા 2,34,280। હવાલાઓ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200, જય રૂપિયા 2,000 ની મૂળ કિંમતનો માલ તેના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા, 28/3/17 ના રોજ 4,000 ની મૂળ કિંમતનો માલ શાક પર ખરીદ્યો, તેનું નામું ચોપડે લખાયું નથી, કુલ દેવાદારોમાંથી 400 નું લેણું દુબજ છે જે માંડીવાળો અને 5% લખે ઘર ખાતાનામાંથી જોગવાઈ કરો, દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી, પ્લાન્ટ યંત્ર પર 20% લેખે અને ફર્નિચર અને ફિટિંગ્સ પર 4-5% લેખે ઘસારો ગણો। બરાબર, તો હવે આપણે પહેલા હવાલાથી શરૂઆત કરીએ। મિત્રો, આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હતા કે ભાગીદારીના હિસાબો રાખવાની બે પદ્ધતિ, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ। જ્યારે દાખલામાં ચાલુ ખાતાની બાકી આપેલી ન હોય ત્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ, અને જ્યારે દાખલામાં ચાલુ ખાતાની બાકી આપેલી હોય ત્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ। આમાં ચાલુ ખાતાની બાકી આપેલી છે એટલે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એટલે આપણે મૂડીની બાકી ક્યાં લખીશું, મૂડી ખાતામાં, ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતામાં, મૂડી ખાતામાં મૂડી સિવાયની જે બધી વિગતો છે એ આપણે અહીંયાથી છોડીને ક્યાં લખીશું, ચાલુ ખાતામાં। બરાબર, એટલે એ જયારે ચાલુ ખાતાની બાકી આપેલી હોય ત્યારે આપણે ચાલુ ખાતું પણ બનાવવાનું, મૂડી ખાતું નહીં બનાવીએ તો ચાલે ચાલુ ખાતું બનાવેલું હોય ત્યારે, કારણ કે અહીંયા જે બાકી આગળ લાવ્યા જે આવશે એ જ અહીંયા બાકી આગળ લઈ ગયા તરીકે એ જ અહીંયા આવશે, એટલે ડાયરેક્ટ આપણે મૂડીની બાકી અહીંયા લખી દઈએ તો પણ ચાલે, કારણ કે એ મૂડી સિવાયની જે બધી વિગતો છે બધી ચાલુ ખાતામાં આવવાની છે। બરાબર, એટલે આપેલો દાખલો છે એટલે મૂડી ખાતા બનાવીએ પછી બનાવવાની જરૂરિયાત નથી। અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200, તો પહેલા વીમા પ્રીમિયમ શોધી કાઢીએ, વીમા પ્રીમિયમ છે 1,000, વીમા પ્રીમિયમ ઉપજ ખર્ચ ખાતું ઉત્પાદન પછીનો ખર્ચ એટલે નફા નુકસાનની ઉધાર બાજુ, વીમા પ્રીમિયમ 1,000, અગાઉથી ચૂકવેલ એટલે માઇનસ કરીએ 200, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ વ્યક્તિ ખાતું અને લેણું થશે એટલે મિલકત લેણા બાજુ, આગળ જય 2,000 ની મૂળ કિંમતનો માલ તેના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા, અંગત વપરાશ માટે માલ લઈ ગયા। બરાબર, તો અહીંયા અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેની અસર કયા કયા ખાતે થાય, એક અસર માલ એટલે કે ખરીદ ખાતે અને બીજી અસર ઉપાડ ખાતે। બરાબર, તો પહેલી અસર આપણે ખરીદ ખાતે આપીએ, ખરીદી શોધી કાઢીએ અંદરથી, ખરીદી નથી આપેલી, બરાબર, તો આપણે 0 તરીકે એને લખીએ, તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ 0 માઇનસ ઉપાડથી ગયેલ માલ 2,000 એટલે માઇનસ 2,000। બીજી અસર આપવાની આપણે ઉપાડ, ઉપાડ આપણે ક્યાં લખીએ, મૂડી ખાતાની ઉધાર બાજુ, તેની જગ્યાએ આપણે ચાલુ ખાતું બનાવેલું છે એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીએ, તો પહેલા ચાલુ ખાતું બનાવેલું હોય તો ચાલુ ખાતાની બાકી લખી લેવાની,
જયની જમા બાકી છે એટલે જયની ચાલુ ખાતા જમા બાકી જમા લખીએ, અને વિજયના ચાલુ ખાતા ઉધાર બાકી છે એટલે ઉધાર બાજુ. બીજી અસર લેણદાર માં થશે. તો ખરીદી તો છે જ, અહીંયા લખી દઈએ પ્લસ નોંધવાની બાકી 4000 એટલે 12000. બીજી અસર લેણદાર માં આપીએ, લખીએ મૂડી ખાતા જય અને વિજય, પછી લખીએ આપણે લેણદાર. લેણદાર કેટલા છે? 12000 પ્લસ નોંધવાની બાકી ખરીદી 4000. કુલ દેવાદારો માંથી 400 નું લેણું ડૂબત છે, જે માંડી વાળો ને 5% ઘર ખાતા નામત ની જોગવાઈ કરો. તો દેવાદારો શોધી કાઢીએ. દેવાદારો 18400, દેવાદારો મિલકત બાજુ 18000. 5% ઘર ખાતા નામ હતી પણ ગણી જ કાઢીએ 900. ઘર ખાતા અને ઘર ખાતા નામ હતી બીજી નો નફા નુકસાન ની ઉધાર બાજુ અનામત હવાલાની માઇનસ ગલખદ અનામત કાચા સરવૈયાની. ગલખદ હવાલાની છે 400 ને ગલખદ અનામત હવાલાની છે 900. આગળ દેવાદાર તો વટા અનામત ની હવે જરૂર નથી, એટલે આપણે જરૂર નથી એટલે ધારો કે ડાયરેક્ટ જ આપણે લખી દઈએ વટા અનામત 0 એટલે 17100 આવે, એટલે આપણે આ ફોર્માલિટી કરવાની જગ્યાએ 12000 મૂકી દીધા બરાબર, એટલે 0 કરીને 17100 કરી દીધા. એટલે વટા અનામત ટૂંકમાં ગણવાનું નથી, એટલે આનો અર્થ એ થશે કે વટા અનામત હવાલાનો કેટલો થશે? 0 થશે બરાબર. એટલે આપણે ફોર્મ બનાવીએ કે વટાવ કાચા સરવૈયાનો 0 વત્તા વટાવ અનામત હવાલાનો નથી એટલે 0 બરાબર, માઇનસ વટાવ અનામત કાચા સરવૈયાનો, તો અંદર આપેલો છે 380 બરાબર. આ રીતે જો પ્રેક્ટિકલ કરી બતાવો, વટાવ કાચા સરવૈયાનો, કાચા સરવૈયાનો વટાવ નથી એટલે 0, વટાવ અનામત હવાલાનો, આપણે વટાવનો ફોર્મ બનાવીએ ને, વટાવ અનામત હવાલાનો જરૂર નથી એટલે એ પણ 0 જ રાખવાનો છે, તો 0 માઇનસ વટાવ અનામત કાચા સરવૈયાનો, કાચા સરવૈયાનો 380 છે એટલે 0 માઇનસ 380 એટલે માઇનસ 380 આવે એટલે આ બાજુ આવે બરાબર. આ બાજુ આવે એટલે આપણે માઇનસ આવે એટલે આપણે શું કરવાનું? આ બાજુ લઈ જવાનું, એટલે પહેલેથી આપણે લખી દઈએ ફોર્મ બનાવ્યા વગર વટાવ અનામત 380 બરાબર. આ તો ડાયરેક્ટ હું કામ લખ્યું તે હારું આ બતાવ્યું, બાકી એની કોઈ જરૂરિયાત નહીં મળે બરાબર. એટલે કોઈને એવો વિચાર કે વટાવાના અત્યાર સુધી તો ઉધાર બાજુ લખતા હતા, આમાં કેમ જમા રહ્યું? તો એ આ રીતના આવે, જરૂર નથી એટલે અહીંયા 0 બરાબર, હવાલાનો 0 થાય એટલે અહીંયા 0 0 0 માઇનસ એટલે આ બાજુ ટ્રાન્સફર થાય, એની જગ્યાએ આપણે ડાયરેક્ટ અહીંયા જ લખી દીધું. પ્લાન્ટ યંત્ર પર 20% અને ફર્નિચર પર 5% ઘસારો ગણવાનો. પ્લાન્ટ યંત્ર છે 20000, મિલકત થશે એટલે મિલકત બાજુ પ્લાન્ટ યંત્ર 20000, ઘસારો 20% એટલે 4000, ફર્નિચર પર પણ ગણિત કાઢીએ ફર્નિચર 5000,
માઇનસ ઘસારો 5%, ઘસારાની બીજી નોંધ નફા નુકસાનની ઉધાર બાજુ, પ્લાન્ટ પર ઘસારો 4000, ફર્નિચર પર ઘસારો 250. આગળ હવાલા પૂરા થયા, છુપા હવાલા. તો છુપા હવાલામાં જો કારખાનાનો ભાડો પટ્ટો, ભાડો પટ્ટો 31/3/20 ના રોજ પૂરો થશે 30,000. કારખાનું મિલકત થશે એટલે મિલકત લેવા બાજુ કારખાનાનો ભાડા પટ્ટો 30,000. બરાબર. હવે અત્યાર સુધી શું હતું કે ભાડા પટ્ટાની મિલકત હતી તો તેમાં એનું આયુષ્ય ક્યારે શરૂ થાય ને કેટલા વર્ષ માટેનું છે એ આપવામાં આવતું હતું. આમાં આયુષ્ય પૂરું ક્યારે થાય એ આપેલું છે, 31/3/20 આયુષ્ય પૂરું થાય. બરાબર. 21 શરૂ ક્યારે થાય એ આપેલું નથી, એટલે આપણે શરૂ ક્યારે થાય આપેલું નથી એટલે આપણે શું ગણીએ કે જયારે વર્ષ શરૂ થાય ત્યારે આયુષ્ય શરૂ થાય. એટલે વર્ષ આપણું ક્યારે શરૂ થાય છે, 31/3/17 નું કાચું શરૂ હોય છે, એટલે વર્ષ શરૂ થાય 1/4/16, એટલે 16 × 5 = 21. આયુષ્ય નું કેટલું થયું? 5 વર્ષ. બરાબર. એટલે અહીંયા લખીએ માઇનસ માંડી વાળેલ 30,000/5 વર્ષ એટલે 6,000. બરાબર. આ 5 વર્ષ કેવી રીતના આવ્યા તો લખી રાખીએ 1/4/16 થી 31/3/21. કારખાનાનો ભાડો પટ્ટો માંડી વાળે એટલે બીજી નોંધ નફા નુકસાનની ઉધાર બાજુ અથવા વેપાર ખાતાની ઉધાર બાજુ પણ લખી શકીએ, કારણ કે કારખાનાનો ભાડો પટ્ટો છે, કારખાનું ઉત્પાદન સમયે ઉપયોગમાં આવે. બરાબર. એટલે આપણે એક કામ કરીએ ને, ઉત્પાદન સમય એટલે ઉત્પાદન પહેલાનો ખર્ચ ગણી, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ લખીએ કારખાનાનો ભાડો પટ્ટો માંડી વાળે 6,000. ધારો કે નફા નુકસાન ની ઉધાર બાજુ લખાઈ જાય તો ચિંતા નહીં કરવાની, આપણો જવાબ બદલાશે નહીં. આગળ બીજું છે, 1/10/16 ના રોજ વિજય પાસેથી લીધેલી લોન, વિજય ની લોન વ્યક્તિ ખાતું ને દેવું થશે એટલે મૂડી દેવા બાજુ 1/10/16 30,000. ભાગીદાર ની લોન પર 6% વ્યાજ આપવાનું, કાચા સર્વે માં લોન પર વ્યાજ આપેલું નથી એટલે ચૂકવવાનું બાકી થાય. બરાબર. તો પેલા લોન પર વ્યાજ લખીએ, નફા નુકસાન ની ઉધાર બાજુ લોન પર વ્યાજ અંદર નથી આપેલું એટલે 0 + ચૂકવવાનું બાકી. 30,000 ની લોન છે, 30,000 × 600 × 1/10 આપ્યું છે એટલે 6 × 12 6 × 6 = 72 = 900. લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ વ્યક્તિ ખાતું ને દેવું થશે એટલે મૂડી દેવા બાજુ 27,300. વેપાર ખાતું જમા બાકી છે એટલે અને કાચો નફો કહેવાય, ડાયરેક્ટ અહીંયા લખી દઈએ. જો વેપાર ખાતામાં કઈ નહીં હોય તો આપણે અહીંયા લખી દઈએ, અગાઉ એક દાખલામાં લખેલું હતું. વેપાર ખાતામાં છે, બરાબર, વેપાર ખાતામાં વિગતો છે એટલે આપણે વેપાર ખાતાની જમા બાકી વેપાર ખાતાની જમા બાજુ લખીએ. હાથ પર રોકડ મિલકત થશે એટલે મિલકત બાજુ રોકડ 280. આગળ બેંકમાં ચાલુ ખાતે 40,000 એટલે બેંકમાં ચાલુ ખાતામાં આપણે 40,000 મૂકેલા છે જે બેંક પાસેથી આપણે લેવાના થાય એટલે વ્યક્તિ ખાતું ને લેવાનું થાય એટલે મિલકત લેવા બાજુ બેંકમાં ચાલુ ખાતે. ચાલુ ખાતે હોય, સેવિંગ અકાઉન્ટમાં હોય કે બંધ મુદતની થાપણ હોય,
ગમે તે ખાતામાં આપણે પૈસા મોકલવા હોય બેંક પાસેથી લેવાના થતા હોય, બેંકમાં બાંધી મુદત ખાતે 40,000, આગળ દેવાદારો આવી ગયા, પગાર 18,500, નફા નુકસાનની ઉધાર બાજુ, ફ્રીહોલ્ડ જમીન બાકી છે, મિલકત થશે એટલે મિલકત બાજુ, ફ્રીહોલ્ડ જમીન 60,000, પ્લાન્ટ યંત્ર આવી ગયું, ફર્નિચર આવી ગયું, કારખાનાનો ભાડો વટાવ આવી ગયું, વીજળીની લોન આવી ગયું, દેવાદાર પર વટાવ અનામત આવી ગયું, ગલખત અનામત બાકી છે, કાચા સરવૈયાની 1,000, વીમા પ્રીમિયમ આવી ગયું, પ્રિન્ટિંગ સ્ટેશનરી, નફા નુકસાનની ઉધાર બાજુ, ગલખત 200, કાચા સરવૈયાની છે, જાહેરાત ખર્ચ 600, નફા નુકસાનની ઉધાર બાજુ, મુસાફરી ખર્ચ 400, બધું આવી ગયું, ખાતા બંધ કરી, પેલું વેપાર ખાતું, ૩૯૦૦, ૨૨૯૦૦, કાચો નફો, આ સુધારેલો કાચો નફો થયો, ૨૨૯૦૦, લગભગ ઉધાર બાજુ નો સરવાળો વધી જાય, 800 વત્તા 500, ફાળવણી ખાતું બંધ કરીએ, વેચની પાત્ર નફા નુકસાન પ્રમાણ નથી લઈ, જેમ એક એક ઉપાડ ની નોંધ કરવાનું રહી ગયેલું, આ 2,000 ની ઉપાડ થી ઉપાડ ખાતે છે, આ મૂડી દેવા બાજુ છે, સોરી ઉધાર બાકી છે એટલે એ મૂડી દેવા બાજુ, જે રીતે મૂડીની આ બાજુ બાકી હોય તો અહીંયા લાવીએ, તે રીતે ચાલુ ખાતાની ઉધાર બાજુ આવી તફાવત તે અહીંયા લાવીએ, જઈનું ચાલુ ખાતું
વિજય નું ચાલુ ખાતું મૂડી ખાતું બંધ કરીએ ખાતું આપણે આવતા દાખલા થી સ્કીપ કરી દેવું અને ડાયરેક્ટ જે પાકા સમય બાકી છે તે જ આપણે અહીંયા લખી દેવું બરાબર જયારે ચાલુ ખાતા ની બાકી આપી દે હોય ત્યારે